નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. માનવ જીવનને અસર કરતા પરિબળો. માણસ એક સામાજિક પ્રાણી છે, તેથી અનેક પરિબળો તથા વ્યક્તિત્વ તથા જીવન પ્રભાવિત કરે માણસનું ભવિષ્ય સારું બને કે ખરાબ તથા નીચેના 5 પરિબળો વિશે સ્વરૂપે જવાબદાર છે. પહેલું, આપણે પૂર્વ કરેલા કર્મો. માણસે પોતાના પૂર્વજન્મમાં જે કાંઈ સારા કે ખરાબ કર્મ કર્યા હોય એના આધારે તેને નવી યોની જાતિ આયુષ્ય તથા સુખ મળે છે. માણસને પશુ પક્ષી કે જીવ જંતુઓની યોની પણ મળી શકે. બધી યોનિઓમાં મનુષ્યની યોનિ સૌથી ઉત્તમ છે. સાથે સાથે એ અંતિમ યોનિ હોવાના કારણે તે મોક્ષના દ્વાર પણ છે. મોક્ષ મેળવવો તે જીવાત્માનું મુખ્ય લક્ષ્ય છે. મોક્ષ મેળવવા માટે જ પરમાત્મા જીવાત્માને ધરતી પર મોકલેલો છે. તેથી મનુષ્ય જન્મ મળવો તે જીવાત્માએ કરેલા સારા કર્મનું જ ફળ છે. જો તે આ જન્મમાં પોતાના વિચારોને શ્રેષ્ઠ રાખે, કોઈના પ્રત્યે ઈચ્છા દ્વેષના ભાવ ન રાખે અને હંમેશા પ્રસન્નચિત્ત રહે તો તે પોતાના ભવિષ્યને સુખદ અને શ્રેષ્ઠ બનાવી શકશે. આ માણસે પૂર્વ જન્મમાં કરેલા કર્મોની અસર આ જન્મમાં પણ પડે છે. બીજો, માતા પિતાનો પ્રભાવ. માણસ ઉપર તેના માતા પિતાનો પ્રભાવ સૌથી વધારે પડે છે. જે મનુષ્યના માતા પિતા સંયમી, નિષ્કપટ, ઈમાનદાર, સંસ્કારવાન તથા ઉદાર સ્વભાવના હોય છે તેઓ કદાપી જૂઠું બોલતા નથી, બધાની સાથે સારો વ્યવહાર કરે છે અને બાળકોને પણ સારા સંસ્કાર આપે છે. તેમના સંતાનો પોતાના માતા પિતાને જોઈને એવા જ બની જાય છે. જો માતા પિતાનું આચરણ ખરાબ હોય તો તેમના બાળકો પણ ઈમાનદાર, દુરાચાર, દુષ્ટ અને કમજોર પ્રકૃતિના હોય છે. આ મનુષ્ય ઉપર તેના માતા પિતાનો પ્રભાવ પણ ખૂબ પડે છે. ત્રીજું, કુટુંબના સભ્યોનો પ્રભાવ. માણસ પર માતા પિતા ઉપરાંત કુટુંબના સભ્યોનો પણ ખૂબ જ પ્રભાવ પડે છે. પરિવારમાં રહેતા દાદા, દાદી, કાકા, કાકી તથા તેમના સંતાનોનો પણ માણસ પણ ઘણો પ્રભાવ પડે છે. કારણ કે માણસ આખો દિવસ તેમની સાથે જ રહે છે. આ ઉપરાંત બીજા સગા સંબંધીઓ તથા પડોશીનો પ્રભાવ પણ વધતા ઓછા અંશે પડે છે. જો ઘરમાં વાતાવરણ સારું હશે તો માણસના ચરિત્ર અને સ્વભાવ પણ તેનો સારો પ્રભાવ પડશે. પરંતુ જો ઘરમાં કલેશ કંકાસ રહેતા હોય તો તેની બાળકોના સ્વભાવ, વ્યવહાર તથા ચરિત્ર પર ખરાબ અસર પડે છે. ચોથું, સાથીઓ તથા મિત્રોનો પ્રભાવ. દરેક માણસ ઉપર તેના સાથીઓ તથા મિત્રોનો પ્રભાવ પડ્યા વગર રહેતા નથી. બાળક ભલે સંસ્કારવાન વાતાવરણ ઉછળ્યું હોય પરંતુ જો તે ખરાબ સોબતમાં ફસાઈ જાય તો તેની ઉપર એ કુસંગની ખરાબમાં અસર અવશ્ય થાય છે. તેની સારી ટેવો પણ બગડી જાય છે. તેથી બાળકના માતા પિતાએ એ ધ્યાન રાખવું જોઈએ કે તેના મિત્રો કેવા છે. સંતાનની ટેવો પર ઝીણવટપૂર્વક નજર રાખવી જોઈએ. જો સારા સંગના કારણે બાળકોમાં સકારાત્મક પરિવર્તન થતું હોય તો તે સારી બાબત છે. પરંતુ જો તેને બગાડવા લાગે તો માતા પિતાએ તેને ખરાબ દોસ્તોની સોબતથી બચાવવું જોઈએ. પાંચમું, શિક્ષણ તથા શિક્ષકોનો પ્રભાવ. બાળક જે વિદ્યાલયમાં ભણતું હોય ત્યાં શિક્ષકોના વ્યવહાર, ચરિત્ર તથા આચરણનો પણ બાળકના મન પર ખૂબ જ પ્રભાવ પડે છે. એની સાથે સાથે શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણની પણ તેમને પર અસર થાય છે. શિક્ષક વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ હોય છે, તેથી તેમના વ્યક્તિત્વની છાપ બાળકોના જીવન પર પડે છે. શિક્ષક બાળકોને જેવું શીખડાવે છે તેને તેઓ તરત ગ્રહણ કરી લે છે. શિક્ષકો જ્યારે પોતાની જવાબદારી સમજશે અને તેઓ આપણા દેશના ભાવિ પેઢીઓની સારી રીતે ઘડતર કરશે ત્યારે જ આપણા દેશની સાચી ઉન્નતિ થઈ શકશે. આ મનુષ્ય પૂર્વજન્મમાં કરેલા કર્મો તથા માતા પિતા, પરિવારના સભ્યો, મિત્રો તથા સહાધ્યાયીઓ, શિક્ષકો, આસપાસનું વાતાવરણ વગેરે બાબતોનો માણસના વ્યક્તિત્વ પર વિશેષ પ્રભાવ પડે છે અને એ પ્રમાણે તેનું વ્યક્તિત્વ ઘડાય છે. એના વ્યક્તિત્વ પર જે તેના ભાવિ જીવનનો આધાર રહેલો છે. જય ગુરુદેવ.